એના આધારે તીવ્રતામાં ફેરફાર કરો તો હું ફેરફાર થાય એ મુદ્દો લખો. તો જો ત્રીજો મુદ્દો તીવ્રતા એની વ્યાખ્યા જોઈશ. તો આવું લખી શકું કે એકમ ક્ષેત્રફળ વાળી सपाटी पर एकम समय में आपात विकिरण की तीव्रता ए फोटोन की संख्या ના સમ પ્રમાણમાં હોય છે. બરાબર સાબિત કરી બતાવ્યું છે કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી એના ઉપર એકમ સમયમાં આપાત થતા વિકિરણની તીવ્રતા એ ફોટોનની સંખ્યાના સમ પ્રમાણમાં હોય છે. એટલે કહેવા એવું માંગું કે જો તીવ્રતા વધારવામાં આવે તો વધશે. હું તીવ્રતા વધારતા આપાત વિકિરણમાં ફોટોનની સંખ્યા વધે છે અને તેથી એક ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરે તો ફોટોનની સંખ્યા વધી તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. હાલો ત્રીજો મુદ્દો. જો ત્રણ મુદ્દા ઉપરથી આપણને એવી તો ખબર પડે, ત્રીજો મુદ્દો એવું દર્શાવશે કે આપાત વિકિરણની તીવ્રતા બદલાવો ને એટલે પ્રવાહમાં ફેરફાર થાય. બરાબર, બાકી એક પણ તીવ્રતામાં ફેરફાર કરવાથી માત્ર એક જ ફેરફાર થાય, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એટલે પ્રવાહમાં વધારો થાય. અને આવૃત્તિમાં ફેરફાર કરો ને આવૃત્તિમાં તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા એમાં ફેરફાર થાય છે જ કેમેક્સ. અથવા સૂત્ર ઉપરથી આવૃત્તિમાં ફેરફાર કરું તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય અને ગતિ ઉર્જામાં ફેરફાર થાય તો આના બરાબર સૂત્ર આગળ યુઝ ઈવી ઝીરો સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેરફાર થાય. એટલે આવૃત્તિ વધારો ને વિકિરણની આવૃત્તિ વધારો એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય જ અને બીજું સ્ટોપિંગ પોટેન્શિયલમાં વધારો થાય. ખાસ યાદ રાખજો, દાખલામાં જરૂર પડશે. તીવ્રતા વધારો એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે અને આવૃત્તિ વધારો એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય. આ ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો હે કે ફોટોઇલેક્ટ્રિક અસર હે એની પ્રાથમિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન દ્વારા ફોટોનનું શોષણ અને તત્કાલ પ્રક્રિયા. એટલે કહેવાય એવું માગું છું કે જેવું વિકિરણ આપાત કરો એટલે ઇલેક્ટ્રોન સીધું જ ફોટોનનું શોષણ કરે, સીધો જ ઇલેક્ટ્રોન બહાર નીકળે એમાં જરાય વાર લાગવાની નથી. આ ચોથો મુદ્દો કે ફોટોઇલેક્ટ્રિક અસર એમાં પ્રાથમિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન દ્વારા ફોટોનનું શોષણ છે અને એ શોષણ થવાની પ્રક્રિયા તત્કાલ છે. એટલે કે તીવ્રતા ગમે તે હોય પ્રકાશ આપાત કરતાની સાથે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જરાય વાર લાગશે નહીં. આ ચોથો મુદ્દો. છેલ્લે વધારાનો એક મુદ્દો લખો
કે આપણે કે બે સૂત્ર આવી ગયા છે એક k max બરાબર hv minus 5 અને બીજું સૂત્ર અમારી આગળ k max બરાબર ev0 આ ભેગું કરી દો તો સૂત્ર આવું થાય ev0 बराबर hv माइनस पाई इने छेद में लई जाओ तो h ना छेद में e माइनस v अने पाई ना छेद में e अने आ समीकरण छे मेश वाला ने ख्याल हो v बराबर mx प्लस c जेवु छे आ रेखा नु समीकरण छे टूंक में तमे v विरुद्ध v0 अथवा v0 विरुद्ध v एनो ग्राफ दोरो ने તો એ સુરેખ મળે અને બીજો એનો ઢાળ કહેવાય છે વચ્ચે જે આવે ને આઈએમ એચ ના છેદમાં ઈ એનો ઢાળ કહેવાય છે બરાબર વધારાનો મુદ્દો આપ્યો છે કે બે સમીકરણ તમારે અગર આવી ગયા એક આઇન્સ્ટાઈન નું સમીકરણ અને k max બરાબર ev0 ભેગું કરી દેવો એટલે સમીકરણ આવું થા v0 ના સૂત્રનો કરતા બનાવો એટલે આ સમીકરણ હે ને y બરાબર mx + c જેવું b ગ્રુપ પર હોય તો આ પ્રકારનું સમીકરણ આવે એમાં x વિરુદ્ધ y નો ગ્રાફ તમે દોરો તો સીધી રેખા મળે એટલે એના જેવું સમીકરણ છે y ની જગ્યાએ v0 આવ્યું છે x ની જગ્યાએ v આવ્યો છે અને m એટલે એનો ઢાળ રેડી એટલે આ સમીકરણમાં તમે v0 વિરુદ્ધ v નો ગ્રાફ દોરો ને તો સીધી રેખા મળશે અને સીધી રેખા એનો ઢાળ તમારે જોતો હોય તો h ના છેદમાં e જેટલો થાય રેડી આ ચાર મુદ્દાઓ ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનના